આ સમગ્ર ચકચારી પ્રકરણ અંગે સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર ખાતે મુખ્ય કચેરી ધરાવતી અને જામજોધપુર તાલુકાની દી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની શાખામાં અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 40 જેટલી બ્રાન્ચ અને 310 જેટલા અધિકારીઓ કર્મચારીઓનો સ્ટાફ ધરાવતી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડની થોડા સમય પૂર્વે નવા ડાયરેક્ટરોની વરણી કરવામાં આવી હતી, જેમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા પીઢ અને અનુભવી આગેવાન પીએસ જાડેજાને ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે પીએસ જાડેજાએ બેદરકાર અને ફરજ પ્રત્યે અનિયમિત રહેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારબાદ જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકની જામજોધપુર તથા જામનગર તાલુકાની બે શાખાઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા આ અંગેની તપાસમાં બંને બ્રાન્ચોમાંથી કરોડો રૂપિયાનો ગોટાળો કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. આના અનુસંધાને કડક કાર્યવાહી હાથ ધરી અને આ બેંકના એક સિનિયર ઓફિસર, ચાર બ્રાન્ચ મેનેજર, બે ક્લાર્ક તથા એક પટ્ટાવાળા મળી કુલ 8 કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું ખુલવા પામતા તેઓને તાત્કાલિક ધોરણે આજકાલમાં જ સસ્પેન્ડ કરવા તથા આ તમામ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાની તજવીજ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, આ બેંકમાં આર્થિક કૌભાંડોને અંજામ આપનાર કર્મચારીઓ સામે પણ નજીકના ભવિષ્યમાં સીઆઈડી ક્રાઇમ વિભાગમાં ફરિયાદ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં આવા કૌભાંડોની તપાસ સીઆઈડી ક્રાઇમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નજીકના ભવિષ્યમાં આવા કૌભાંડોની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કરશે અને તપાસ બાદ તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિપત્ર તથા રિઝર્વ બેંક અને નાબાર્ડની ગાઈડલાઇન મુજબ કેસીસી સિવાયના ધિરાણો જે મુદત વિત્યા પછી પણ બાકી છે તે તમામ ધિરાણની વસૂલાત કરવા માટે સહકારી બેંકોને વધારાની સત્તા આપવામાં આવી છે, જેના અનુસંધાનને આગામી દિવસોમાં બેંકના મોટા બાકીદારોની મિલકત જપ્તી કરવા અંગેની કાર્યવાહી પણ અંતિમ ચરણમાં થઈ ચૂકી છે અને આગામી સમયમાં બેંકના પડતર કામો તાત્કાલિક ધોરણે પૂરા કરાવી અને નાના તથા સીમાંત ખેડૂતો અને તમામ ખેડૂતોને નિયમ અનુસાર સમયસર ધિરાણા મળી રહે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ધિરાણના બાકીદારોએ તેઓની બાકી રકમ તાત્કાલિક ભરી અને ત્યારબાદ જ નવું ધિરાણ મેળવવા માટે કાર્યવાહી કરે, અન્યથા ના છૂટકે બેંક દ્વારા લેણું વસૂલવા માટે જમીનોની મિલકત જપ્તી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે કોઈ સભાદારોને બેંક તરફ કોઈ પણ જાતની તકલીફ હોય તો તેઓએ બેંકના ચેરમેન પીએસ જાડેજાનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવ્યું છે. હા, તમારું નામ પીએસ રોલા, ઇન્ચાર્જ જનરલ મેનેજર, જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જામનગર. અમારી બેંકમાં જામજોધપુર અને જામનગર શાખાનું ઇન્ટરનલ રીટ ઘણા વર્ષોથી બાકી હતું. નવી બોડી આવી, નવા ચેરમેન શ્રી અમારા પીએસ જાડેજા સાહેબ આવ્યા ત્યાર પછી નવી જે બે શાખાનું ઇન્ટરનલ રીટ બાકી રહેતું હતું તે કમ્પ્લીટ કરવા પ્રયાસો કર્યા અને તેમાં જે કાંઈ ફ્રોડ અંગે ખોટા જે વ્યવહારો થયેલા હતા એનું બહાર આવતા ઓડિટ સમિતિ દરમિયાન જે બહાર આવતા અમારા ચેરમેન સાહેબની સૂચનાથી અત્યારે હાલમાં એક બે દિવસમાં 6 કર્મચારીઓને બેંક તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તો એ તો બેંક તરફથી કોઈ કારણસર બાકી રહી ગયું હતું અને નવી બોડી આવી તો એનું ઓડિટ પૂર્ણ કરવાની પ્રયત્ન કરેલા હતા. અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.